મારા કેન્સર સર્જરીના એક્સપિરિયન્સમાં આ ત્રણ સવાલો ઓરલ કેન્સરના દર્દીઓ દ્વારા સર્જરી પહેલાં મને પૂછવામાં આવ્યા હતા, જેવા કે સર મારા મોઢા પર કોઈ ઓરલ કેન્સર સર્જરી પછી ચીરો આવશે કે નહીં, અને મારા મોઢાના શેપમાં કેટલો ફેરફાર થશે, આ સર્જરી પછી સર હું ખાઈ પી કે બોલી શકીશ. તો આ ત્રણ મહત્વપૂર્ણ સવાલો વિશે આજે આપણે ડિસ્કશન કરવા માંગીએ છીએ. એચસીજી કેન્સર સેન્ટરમાં દર્દીના ઓરલ કેન્સર સર્જરીમાં કેન્સર રિમૂવ કરવા ઉપરાંત દર્દીની ક્વોલિટી ઓફ લાઈફ પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે, કે જેનાથી દર્દી ઓરલ કેન્સર સર્જરી પછી સારી રીતે ખાઈ પી શકે તથા કોન્ફિડન્સથી જીવી શકે. આજથી 5-10 વર્ષ પહેલાં ટ્રેડિશનલ જ્યારે ઓરલ કેન્સરની સર્જરી થતી હતી ત્યારે દર્દીના મોઢાનો શેપ તથા લાર્જ રિસેપ્શન થતા હતા, એટલે ફેશિયલ ડિસફિગરમેન્ટ વધારે થતું હતું, દર્દીના મોઢા પર પણ ચીરા આવતા હતા. પણ માર્શ ટેકનિક કે જેને મિનિમલ એક્સેસ ઓરલ કેન્સર સર્જરી કહેવામાં આવે છે, તેમાં દર્દીના મોઢા પર કોઈ પણ ચીરો આવતો નથી અને દર્દીના ફેશિયલ ડિસફિગરમેન્ટ સાવ ઓછું થાય છે. તેના બાદ દર્દી સારી રીતે ખાઈ પી બોલી શકે છે અને રિકવરી ટાઈમ પણ શોર્ટ થઈ જાય છે. એચસીજી કેન્સર સેન્ટરમાં આ સર્જરી મોસ્ટ કોમનલી કરવામાં આવે છે. તે ઉપરાંત અમે ઓર્ગન પ્રિઝર્વેશનના સિદ્ધાંત પર કામ કરીએ છીએ. મોઢાના કેન્સરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે કે ટંગ અને જડબાનું હાડકું, મેન્ડિબલ. જ્યારે ટંગ અને મેન્ડિબલનું કેન્સર થાય તો પહેલાં આપણે MRIથી બરાબર ઇવાલ્યુએટ કરીને ટંગ અને મેન્ડિબલ બચતું હોય તો બચાવે છે, અને મોટા પ્રકારના રોગોમાં પહેલાં કીમો આપીને ગાંઠ ઓછી કરીએ છીએ. આનાથી દર્દીને બોલવાની અને ખાવાની કેપેસિટી પર કોઈ ચેન્જ આવતો નથી સર્જરી પછી પણ. તો આને ઓર્ગન પ્રિઝર્વેશન કહે છે. અમારા પ્લાસ્ટિક સર્જન જ્યારે જડબાનું કેન્સર હોય છે ત્યારે નવું જડબું બનાવવા માટે 3D પ્રિન્ટિંગ કરી મોડલ બનાવી ફિબ્યુલા ફ્રી ફ્લેપ નામની સર્જરી કરી દર્દીનું ફેશિયલ ડિસફિગરમેન્ટ સાવ ઓછું કરી દે છે. એના કારણે દર્દી કોન્ફિડન્સથી ફેશિયલ ડિસફિગરમેન્ટના જીવી શકે છે અને દર્દી સારી રીતે ખાઈ પી બોલી શકે છે. સીજી કેન્સર સેન્ટરમાં ઓરલ કેન્સર સર્જરી ઉપરાંત એલિટ સ્પેશિયાલિટીનો મહત્વપૂર્ણ રોલ રહે છે. અમારા ફિઝિયોથેરાપિસ્ટ દર્દીની માઉથ ઓપનિંગ એક્સરસાઇઝ, ગળાની અને એક્સરસાઇઝ કરાવી લે છે. તે ઉપરાંત સ્પીચ અને સ્વેલોઇંગ સ્પેશિયાલિસ્ટ દર્દીને ઓપરેશન પછી ઓછામાં ઓછી ખાવા અને પીવામાં અને બોલવામાં તકલીફ પડે એનું ધ્યાન રાખી રહ્યા છે. તે ઉપરાંત રેડિયેશન અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ દર્દીને સર્જરી પછી ટ્રીટમેન્ટ વિશે સારી જાણકારી આપીને એમનો એક્સપર્ટલી ટ્રીટ કરે છે. થેન્ક યુ વેરી મચ.